સુરતમાં સ્વામિનારાયણ મિશન મંદિરે મહંતોનો જન્મદિવસને અનોખી રીતે ઉજવાયો હતો. ભક્તો દ્વારા મહંતની રક્ત તુલા કરી જન્મદિવસ ઉજવાયો હતો. સમગ્ર સુરતમાં હાલ રક્તની ખૂબ અછત સર્જાઈ રહી છે. તેની વચ્ચે સ્વામિનારાયણ મિશન મંદિર ખાતે મંદિરના સ્વામી મહંત નોતમ સ્વામીના જન્મદિવસને લઈને સુરતના 11 જગ્યાએ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 1100થી વધુ રક્ત યુનિટ એકત્ર કરાયું હતું. હાલ કોરોનાની મહામારીના પગલે રક્તની અછત છે, સાથે જ વેક્સિન બાદ 14 દિવસ સુધી રક્તદાન કરી શકાતું નથી. તેવામાં સ્વામી નવતમ સ્વામીના જન્મદિવસ નિમિત્તે રક્તદાનમાં એકત્ર થયેલા યુનિટો દ્વારા તેમની રક્ત તુલા કરવામાં આવી હતી. હિન્દુ ધર્મના અમારા જે સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય નવતમ સ્વામીના 50મા જન્મદિવસ નિમિત્તે આજે સુરત શહેરને આંગણે 11 જગ્યાએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્વયંભૂ હતું. યુવાનિયાએ નહીં નહીં તો 1000 થી 1100 બોટલ આજના દિવસે લોહી ડોનેટ કર્યું છે. આજરોજ નવતમ સ્વામીના 50મા જન્મદિવસ નિમિત્તે જે એક રક્તદાન કરી અને સ્વામીએ એક જે સમાજની નવી દિશા ચીંધી છે એ ખરેખર આવકારદાયક છે. કોરોના મહામારીની અંદર જ્યારે અમે બ્લડ બેંક ચલાવીએ છીએ, અત્યારે જે લોકોને વેક્સિનની અંદર જે વેક્સિન મૂક્યા પછી 15 દિવસ પછી જે લોહીની દાન કરવું પડે છે એની અંદર અત્યારે બહુ તકલીફ છે. ખરેખર સ્વામીના આવા પગલાંને હું એટલા માટે બિરદાવું છું કે સ્વામીજીએ જે એક અરે અનેક સમાજના સાધુઓ માટે, હું તો કહું છું સ્વામીના સંપ્રદાય શું કામે, જૈન સંપ્રદાય, મુસલમાન સમાજ, જૈન શીખ સમાજ, બધા સમાજોના સાધુઓ આ રીતે પોતાનો જન્મદિવસ મનાવી અને જો રક્તદાન વૃક્ષારોપણ આવું કરે તો ખરેખર એક સમાજને નવી દિશા મળે છે. તેમજ આજરોજ મેં પણ 94મા રક્તદાન કરી અને સ્વામીની જન્મદિવસની ઉજવણી કરી ત્યારે આ તકે નવતમ સ્વામીને આવા એક ક્રાંતિકારી પગલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.